लोकप्रिय डिबेट महामंथन में आपनું સ્વાગત છે. હું છું નિશિત રાજ્યગુરુ. સામાજિક સંપ બેધારી તલવાર જેવો છે આવું જાણકારો કહે છે. ગુજરાતમાં પાટીદાર સમાજની વાત આવે એટલે તેના બે ફાંટા, લેવા અને કડવા એમ બંનેની વાત કરવી પડે. જો કે વૈશ્વિકરણના જમાનામાં કદાચ આવા ભેદ હવે બહુ કામ નહીં લાગે. આપણે વાત કરવાની છે પાટીદારોના ભાવાત્મક સંમેલનની. સમાજના અગ્રણીઓએ સમાજને સુફિયાની સલાહો પણ આપી દીધી અને સરદાર પટેલનું નામ પણ લઈ લીધું. પરંતુ સમાજનો ખરો પડકાર કયો છે? પાટીદાર સમાજની સામે એવો કયો પડકાર છે જેને ઝીલવાનો કદાચ આટલા વર્ષો પછી પણ બાકી છે? આ જ વિષય પર છે આજનું મહામંથન. તો આજનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમના મંચ પર કેન્દ્રીય નેતાથી લઈ ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, વિરોધ પક્ષના નેતાએ પણ ભાષણ આપ્યા, અનેક એવી વાતો કરી જેનાથી એ તો સ્પષ્ટ થયું કે સમાજ માટે લોકો એક મંચ પર આવ્યા છે. સાથોસાથ પોતાના ભાષણોમાં પાટીદાર સમાજના વખાણ તો સ્વાભાવિક રીતે કર્યા અને જે ગુણ રહ્યા છે સમાજમાં તેને કહેવા પણ પડે. પરંતુ એક ખાસ બાબત જે પરષોત્તમ રૂપાલાએ પણ કહી કે પડકારો છે તેને ઝીલવાની હવે સમય આવી ગયો છે, પાકી ગયો છે સમય. તો સવાલ એ છે કે કયા એવા પડકારો છે જેને હવે સમાજે સમજવા પડશે, સાથોસાથ એ પડકાર દૂર કરવા માટે કેટલી મહેનત લાગશે, કોને કોને સાથે આવવું પડશે, આ તમામ સવાલો છે. અને આ સવાલો ઉપર આજે આપણે ચર્ચા એટલા માટે પણ કરવી છે કારણ કે આ એક એવો સમાજ છે જે આ દેશને ન માત્ર ધાન પૂરું પાડે છે પરંતુ આ દેશને એક કરવામાં, આ દેશને સાથે ચાલવામાં એક મહત્વનું યોગદાન આ સમાજનું રહ્યું છે. તો ચર્ચા કરીએ. ચર્ચા કરવા માટે અનેક મહાનુભાવ આપણી સાથે જોડાયા છે. ધીરે ધીરે તેમના હું નામ લઈશ. ભીમજીભાઈ નાકરાણી જોડાયા છે, પાટીદાર અગ્રણી છે. ડોક્ટર જાગૃતિ પટેલ જોડાયા છે. સોનલબેન જોશી પણ જોડાયા છે, જે લોયર છે અને એક્ટિવિસ્ટ પણ છે. આપણી સાથે વાસુદેવભાઈ પટેલ જોડાયા છે, જે પાટીદાર અગ્રણી છે. મણિભાઈ પટેલ જોડાયા છે, વરિષ્ઠ પત્રકાર છે. અરવિંદભાઈ ડોમડિયા જોડાયા છે, જે પાટીદાર અગ્રણી છે. અને વડોદરાથી આપણી આ સાથે જોડાયા છે એચએસ પટેલ, જે પૂર્વ આઈએસ અધિકારી છે. આપ તમામ સાથે ચર્ચા કરીએ તે પહેલા ભીમજીભાઈ આપને સવાલ પૂછવા માંગીશ. જે રીતે અમે જાણ્યું છે અથવા તો અમે જાણીએ છીએ, હું પર્સનલી જાણું છું કે સમાજને એક કરવામાં આપે વર્ષોથી આપ મહેનત કરો છો. આજના કાર્યક્રમમાં આપ હતા ખરી ભીમજીભાઈ? ના, આજે હું નહોતો. લવકુશ સંમેલનમાં હું નહોતો. અચ્છા, આજના કાર્યક્રમ વિશે ભીમજીભાઈ આપનું શું માનવું છે? કારણ કે નેતાઓ હતા, સ્વાભાવિક રીતે જ્યારે સમાજનું કોઈ એકતા સંમેલન હોય એમાં અગ્રણીઓ તો દેખાતા હોય છે. આપનું શું માનવું છે આજના કાર્યક્રમથી આપની શું પહેલી પ્રતિક્રિયા છે? પ્રયત્ન સારો છે, પણ હવે એવું છે કે સૌ સૌની અંગત માન્યતાઓ છે. સરદાર પટેલના નામે એક થવું, એનો અર્થ એ થયો કે કેટલાક સમયથી પાટીદારોએ સરદારને હસ્તગત કર્યા અને એનું કારણ એ આવ્યું કે રાજકીય પાર્ટીઓની જેમ સરદાર પટેલ એ પાટીદારોના થયા. તો નહેરુ માટે પણ કોઈ કરી શકે, ગાંધી માટે વૈષ્ણવ વાણિયા કહી શકે, પણ હું એ બધા નિસ્બતમાં પડતો નથી, માનતો નથી. પાટીદારો મેં 35 વર્ષ કામ કર્યું છે, એના ઉપર ઘણા બધા પુસ્તકો મારા થયા છે, પાટીદારોની લોકકથાઓ, પાટીદારોના રીતરિવાજો, પાટી અનેક. પણ લેવા કરવાની વાત પણ આવી જાય એમાં. પણ મારા મતે આવા પ્રકારના જે સંમેલનો થતા હોય છે, મોટે ભાગે જે રાજકીય માણસો હોય છે, રાજકીય માણસો મીન્સ એમાં બંને આવે, પટેલ આવે, લેવા પટેલ પણ આવે, કડવા પટેલ પણ આવે, સીએમ પણ હાજર હોય, બીજા લોકો પણ હાજર હોય. સવાલ એમાં, એ મંથનમાં સવાલ એટલો ઊભો થાય કે તમે સંગઠનની ભૂમિકા ઉપર ક્યાં જવા માગો છો? એવું લાગે છે તમને કે મિત્રોને કે આવા પ્રકારના સંમેલનોથી કોઈ બે જ્ઞાતિઓ, જાતિઓ જે બહુ વર્ષોથી અલગ અલગ રીતરિવાજો, અલગ અલગ માન્યતાઓ, અલગ અલગ માતાજીઓ, અલગ અલગ ધર્મ સંપ્રદાયોમાં વહેંચાયેલી છે, એને એના વચ્ચે ભાવાત્મક એકતાનો સૂત્ર બાંધવી હોય તો મારી દ્રષ્ટિએ એના માટેના ઘણા બધા ચિંતન શિબિરો નાના લેવલેથી જવા જોઈએ. હું દાખલો આપું જ છું. દાખલા તરીકે પૂજ્ય દાદાએ, આઠવલેજીએ કામ કર્યું તો એને શરૂઆત કરી ગામના નીચામાં નીચા, નીચલી લેવલના માણસો, એમણે શરૂઆત કરી માછીમારોથી,
એમને ગાયત્રીને બીજા મંત્રો બોલતા કર્યા, એનું પરિણામ એ આવ્યું કે એ ઉપલા લેવલ સુધી ધીરે 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 ફેલાયું. એમાં કોઈ જ્ઞાતિ જાતિની વાત છે નહીં. અને હું તો મારું જે જીવન છે ને એ ગાંધી વિચારોમાં, અને હું ઘણી બધી ગાંધીવાદી વિચાર ધરાવતી સંસ્થાઓમાં ટ્રસ્ટી છું. પટેલોની ચળવળ એટલા માટે કરી કે ત્યાં પ્લેટફોર્મ મળે. મારે કોઈ પ્લેટફોર્મ જોતું હોય તો હું જે જ્ઞાતિમાંથી આવું છું ત્યાં મને વધારે પ્લેટફોર્મ મળે. બાકી મેં 1,25,00,000 કિલોમીટરનો પ્રવાસ 7 વર્ષમાં કર્યો છે પાટીદારના સંગઠન માટે. મણીભાઈને એ લોકો જાણે છે, અને ઘરના પૈસે, ઘરના રૂપિયે, અને કોઈ પાટીદાર અગ્રણી ને કહી શકે આંગળી સિંધીને આજે કે આ જે લેવા પાટીદાર પરિષદ અથવા તો પાટીદાર સંગઠન માટે ભીમજીભાઈ નાકરાણીએ અથવા મારી સાથેના લોકોએ કર્યું, એમાં ક્યાંય એક નેતા અથવા એક માણસ ના કહી શકે એક રૂપિયો પણ ક્યાંય કોઈની પાસેથી અમે લીધો હોય. અચ્છા. અને એ જ એમાંથી જે અમને સાંપડ્યું, જે સંગઠનમાંથી અમને જે સરનામાઓ સાંપડ્યા, સંસ્થાઓ સાંપડી, અને એને બેઝ બનાવીને આજે જે વિવિધ સંસ્થાઓ ચાલી રહી છે, હા, નો ડાઉટ કે પાટીદારોના સંગઠન માટે, પાટીદારોની વિકાસ માટે દાખલા કેળવણી ધામ બન્યું છે. તો આજે અનેક છોકરાઓનું ભલું થઈ રહ્યું છે. એમાં અનેક છોકરાઓ એમાંથી બહાર આવી રહ્યા છે, આગળ વધી રહ્યા છે. બ્રહ્મ સમાજનું હમણાં થયું તો એની એક વાત મને સૌથી વધારે ગમી, બ્રહ્મ સમાજની, કે ભાઈ એમણે એક દિવસ પસંદગી મેળો રાખ્યો, જે સૌથી મોટી સમસ્યા છે સમાજ. બીજે દિવસે એમણે અગ્રણીઓને, દુશ્મન જેવી મોટી મોટી કંપનીઓના અગ્રણીઓને બોલાવ્યા અને ઓન ધી સ્પોટ 2,000 જેટલા છોકરાઓને જોબનો લેટર આપ્યો. એ છે ને, એ એ એ આ વાત જ્યારે આવે ને ત્યારે રાજકીય બાબતને એક વખત ભૂલી જઈએ. નવકુશ સંમેલન તો ઘણા સમયથી થાય છે, હજી સુધી હું ક્યારેય ગયો. અચ્છા, એટલે મારો સવાલ એ પણ છે મણિકાકા, આપને પૂછવા માંગુ છું કે કોઈ સામાજિક દ્રષ્ટિએ અથવા તો કોઈ જ્ઞાતિ અથવા તો કોઈ સમાજને ઉપર લાવવા માટે રાજકીય નેતાઓનું જે ઇન્વોલ્વમેન્ટ રહ્યું છે અથવા તો જે રીતે ભીમજીભાઈ કહી રહ્યા છે કે રાજકીય રૂપ મળી જાય છે ઓટોમેટિકલી, કદાચ આપણે માની લઈએ કે એક સારા ઉદ્દેશ્ય માટે કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે, પરંતુ રાજકીય નેતાઓનું ઇન્વોલ્વમેન્ટ કોઈ સમાજના કાર્યક્રમમાં થાય તો શું તેની દિશા ફરી શકે છે, એવું થઈ શકે છે? કોઈ પણ સંગઠન એ જ્ઞાતિનું હોય કે ધર્મ અને સંપ્રદાયનું હોય, એ રાજકારણથી મુક્ત હોય એવું આ જમાનામાં માનવું બહુ અઘરું છે. હું તો નથી જ માનતો. પાટીદારોના વિવિધ સંગઠનો છે, એ પણ ક્યાંક એમના સૂત્રધારો જુદા જુદા રાજકીય પક્ષોમાં હશે, બહુ જાણીતી વાત છે, પણ એનો ઉલ્લેખ નથી કરતો. એ બની શકે, કારણ એનું કારણ છે કે રાજકીય માણસો અને ધર્મ સંપ્રદાયો, રાજકીય પક્ષો, આ બંનેના જ એક પ્લેટફોર્મ જોઈતું હોય છે. કોઈ પણ જ્ઞાતિનું સંમેલન હોય અને પેલા લોકોને બી એક સારા નેતા આવે તો આપણને જયારે સારું પ્રસિદ્ધિ મળે તો એક ઇમ્પોર્ટન્સ વધે, એટલે બંનેનો પરસ્પરનો એક ખ્યાલ હોય છે. એટલે એમાં કઈ નેતાઓ આવવાથી જ્ઞાતિનો કઈ બહુ ઉત્કર્ષ, નેતા તો બધે જ જાય, જેટલા સંમેલનો હમણાં 5-10 થયા જુદી જુદી જ્ઞાતિઓને, પટેલોને નથી કરતો, એ બધામાં 3-4 માણસો તો આપણા નેતાઓ, અને તો એક સારી સિસ્ટમ નહીં છે વિરોધ પક્ષના નેતાને પણ બોલાવવાનું, એટલે બધું જરા બેલેન્સ થાય એમ. પણ એમાંથી સમાજને કેટલો ફાયદો થશે મને ખબર નથી એમ. પણ એક જેમ આપણે, હું ઘણી વાર કહું છું કે પટેલોમાં તો એક ખાસ ખાસિયત થઈ ગઈ છે એમ, એકાદ બે નેતા હોય, એકાદ ધર્મગુરુ હોય, એકાદ ઉદ્યોગપતિ હોય, બુદ્ધિજીવીની બહુ કઈ ખાસ જરૂર હતી નથી એમ, મોટા ભાગે તો લગભગ એમ કે સારું ભાષણ કરી શકો, માણસ પકડી લાવે, બાકી બહુ જરૂર નથી. એટલે આ આખી પરિસ્થિતિ હોય છે. પણ પાટીદાર પૂરતી તમે જે વાત કરી માંગો કે પાટીદારને હું કોઈ જ્ઞાતિ ગણતો નથી. જેમ હિન્દુ એ કોઈ ધર્મ નથી, એક સંસ્કૃતિ છે, એમ પાટીદાર છે ને એ પણ કોઈ જ્ઞાતિ નથી, પાટીદાર એ પણ એક સંસ્કૃતિ છે. બિલકુલ, એને હું કોઈ જ્ઞાતિ નથી ગણતો, એ સંસ્કૃતિ છે. અને તમને કહું, પહેલાના જમાનામાં કેવું હતું કે આપણા ત્યાં ગામમાં જે મુખી હોય એને પટેલ કહેવાતો, એ પટેલ કોમ્યુનિટીનો હોય એવું નતું બનતું, એ કોઈ પણ જ્ઞાતિનો હોય, બ્રાહ્મણ હોય, ઠાકોર હોય, રબાઈ હોય, પણ એ પટેલ, એના માટે પટેલ શબ્દ જ વપરાતો. એટલે એક નેતાગીરી છે, પોસ્ટ પટેલ એટલે પટેલ, એમ એમ એનું એક સ્થાન. એ 18 વર્ણનો માણસ હતો. હું ગમતમાં ઘણી વાર કોઈ ચોર ખાય, ઢોર ખાય, મોર ખાય, અને પછી વધે પટેલના ખળામાંથી ખેતરમાં જાય. એ 18 વર્ણને માણસોને ખળામાં બોલાવતો, ઘેર નહીં, ખળામાં, જે અનાજ કઠોળ પગ એ ખળામાંથી વેચતો જુદી જુદી જ્ઞાતિઓને, અને પછી જે હોય પોતાના ઘેર લઈ જતો. એટલે એ એક આખી, એ આખી સંસ્કૃતિ હતી. પણ એક શિક્ષણ વધ્યું સંસ્કૃતિનું. એ કોદાળી લઈને ફરતો હતો, એમાંથી એ કોમ્પ્યુટર ઉપર આવ્યો. હળની દાંડી લઈને ફરતો હતો, એનો હાથ માસ ઉપર ગયો કોમ્પ્યુટરના. એક કૃષિકાર હતો, એમાંથી આજે તો મોટો બિલ્ડર થઈ ગયો મોટાભાગના. એટલે એક શિક્ષણના કારણે એની એક ક્રાંતિ આવી.
એની ક્રાંતિનો લાભ બધા સમાજને મળ્યો. ધાકાજી પટેલ કોઈ સંસ્થા, શિક્ષણ સંસ્થા બનાવી હોય, કોઈ ક્યાંક સેલ્ફ ફાઇનાન્સના કારખાના હશે, કમાતા હશે, એમાં ના નથી પડતો, પણ એનો એનો લાભ બધા લોકોને મળ્યો, તમામ જ્ઞાતિઓ. એટલે મણિભાઈ, મારો એક સવાલ એ છે કે જ્યારે કોઈ પણ સમાજનો કાર્યક્રમ થતો હોય, પછી કોઈ પણ સમાજ હોય, પછી પાટીદાર હોય, બ્રાહ્મણ હોય કે કોઈ પણ આવી રીતના એક સ્નેહમિલન કાર્યક્રમ પણ કેમ ન હોય, પરંતુ જ્યારે સમાજ માટે કામ કરતા જે અગ્રણીઓ છે એનું વધારે હોવું જરૂરી નથી લાગતું ઇન કમ્પેરિઝન ઓફ રાજનેતાઓનું? કારણ કે આપે ખુદે કહ્યું કે રાજનેતાઓ તો બધા કાર્યક્રમમાં જાય, શોકસભામાં પણ રાજનેતાઓને જોવું કદાચ એમની માટે એક રાજકીય કારકિર્દી માટે એક ફરજ હોય છે. 14% પટેલોના મતનો પ્રશ્ન જ છે, એટલે બધે જવાનું, એટલે પણ બધી જ પાર્ટીઓ વાળા કે 14% મત છે. સામાજિક રીતે જે આગળ પડતા હોય, જેમ કે ભીમજીભાઈ છે અને ઘણા બધા પાટીદાર સમાજના લોકો હશે, તેમની હાજરી વધુ ઇમ્પોર્ટન્ટ નથી લાગતી, તો જ કદાચ એક નિષ્કર્ષ પર પહોંચી શકાય? પણ ભીમજીભાઈ, હું ઘણા વર્ષોથી ઓળખું કે આ માણસે 40 વર્ષ સુધી જે મહેનત કરી છે પાટેલોના બે મુખ્ય ફ્રન્ટ, આમ તો હું 3 ગણું છું, કડવા, લેવો અને આ જણા, પણ કડવા લેવાના જે મુખ્ય ફ્રન્ટ ઉપર એકતા કરવાનો પ્રયાસ જો ગુજરાતમાં કરો તો આ એક જ માણસે 40 વર્ષ સુધી પોતાના ખર્ચે રખડીને ફરીને. પણ હવે પાટીદારની મુખ્ય સંસ્થાઓમાં માપદંડ જે થયો છે ને, એ માફ કરજો, પણ 25 લાખ આપે, 10 લાખ આપે, 50 લાખ આપે, એ ટ્રસ્ટી થઈ શકે. એટલે એક પોઝિટિવ માઇન્ડ જે આપણે કહીએ સંસ્થાઓનું, જેમાં તમારે કામ કરવાવાળા માણસની જાણે જરૂર છે. ભીમજીભાઈ જોડે 50 લાખ છે કે નહીં એમનો વિષય છે, અને મેં જોડાવું ના જોડાવું એમનો વિષય છે, પણ આ એક માપદંડ જે છે મને લાગે છે. તમે એક્સપર્ટ માણસ છે, બધા માણસો સારા, સારા બુદ્ધિશાળી, સારા કામકરા માણસ છે, કદાચ તેનો પૈસા ના. જો આપણા ત્યાં બે કન્સેપ્ટ છે, લક્ષ્મી અને સરસ્વતીનો, જેની પાસે લક્ષ્મી હોય લક્ષ્મી આપે, જેની પાસે સરસ્વતી હોય સરસ્વતી આપે, તો આપણે સરસ્વતીનો પણ લાભ લેવો, એન્કર તરીકે શું કામ લેવો, બધી જગ્યાએ લેવો જોઈએ. અચ્છા વાસુદેવભાઈ, આજની જે લવકુશ કાર્યક્રમ જે હતો એમના વિશે આપનું શું માનવું છે? આ એટલા માટે ચર્ચા કરવાનો વિષય છે કારણ કે હાજર જે નેતાઓ હતા, અથવા તો કહું કે પાટીદાર અગ્રણી હતા, તેમણે અમુક બાબતોએ ચિંતા વ્યક્ત કરી છે કે સમાજમાં હવે પોતાના સંતાનો શું, આપણે જે શાખ આપણા બાપદાદાઓએ સાચવી હતી તેનાથી આપણે અહીંયા સુધી પહોંચ્યા, તો હવેના સંતાનો શું એ શાખ સાચવી શકશે, એનો પણ એક પ્રશ્ન ઉઠ્યો. આપ એક આ સમગ્ર કાર્યક્રમ અને તેમાં થયેલા ભાષણને કઈ રીતે જોવો છો? એટલે આ જે કાર્યક્રમ જે થયો એનો હેતુ એવો હતો, જે પ્રમાણે એની સાથે કે પાટીદાર સમાજ સામે જે પડકારોની વાત થાય છે ને, એ દીકરીઓની સંખ્યાને ઘટવું, પછી પાટીદારોમાં બાકી જે દોષો, કારણ કે પાટીદારો મહેનત કરવામાં હવે ઘટી રહ્યું છે, પૈસા જે રીતે કમાય છે 2 નંબરથી આ તે વગેરે, એવાની સંખ્યા જે રીતે વધે છે એ પ્રમાણે દોષો પણ ડેવલપ થઈ રહ્યા છે. એટલે સંપૂર્ણ પાટીદાર સમાજ છે એ સાથે આવે અને આવા બધા વિષયો ઉપર પણ, એમાં વિષયો તો જ્યારે સભા વગેરે થતી હોય છે ત્યારે નેતા બોલાવીને પોતાની રીતે ભાષણ કરતા હોય છે, કારણ પહેલા એમની સાથે એવું થતું નથી, પણ મૂળ આ જે સંસ્થા જેને ડેવલપ કરવાનો પ્રયત્ન કર્યો છે એ ભીખુભાઈ પટેલ છે, 17 વર્ષથી એ પ્રમુખ છે. એ અથાક એવો પ્રયત્ન કરી રહ્યા છે, એવી રીતે લો પ્રોફાઇલથી ચાલે છે, પણ જે લોકોની પાસે, જેમ હમણાં વાત થઈ ને 25 લાખથી ટ્રસ્ટી બની શકે ને, આમ એમાં એવું કંઈ છે નહીં, જેની પાસે પ્રતિભા છે એવા પ્રતિભાશાળી લોકોને એ ડેવલપ કરવાનો પ્રયત્ન કરે છે. બીજી વાત એવી રહી કે જે સંસ્થાનો બન્યા છે, ધારો કે જે પાટીદારોની જે 2-3 સંસ્થાનો જે બન્યા છે છેલ્લે, હમણાં જે ડેવલપ થયા છે, એ સંસ્થાનો ઉદ્યોગ જગતમાં લોકોને રોજગારી આપવા માટે અથવા તો શિક્ષણના પ્રકલ્પ માટે એવી રીતે જે કામો કરી રહ્યા છે, પણ આ એ એમની ભાવના છે કે પાટીદારોના બાળકો છે એની પ્રગતિ થયા તે વગેરે, તો પાટીદાર છે એક ઉદાહરણ પ્રસ્તુત કરે, પાટીદારોના ઉદાહરણ પરથી બ્રાહ્મણોએ પણ ચાલુ કર્યું, તો એક પોઝિટિવ દિશાનું ઉદાહરણ પ્રસ્તુત થાય. આજે લવકુશનું જે થયું એમાં તો બધા પાટીદારો જુદા જુદા પ્લેટફોર્મ ઉપર જે કામ કરે છે એ કોમન પ્લેટફોર્મ ઉપર આવે અને જેમાં પ્રતિભા છે, એટલે આજે પણ એમને એવો પ્રયત્ન કર્યો છે કે જેની પ્રતિભા છે, ભલે પૈસા નથી પણ પ્રતિભા છે, એવા લોકો પણ અંદર ઉમેરા, એવા લોકોનું પણ સન્માન થાય, એવો એફર્ટ્સ પણ એમને કર્યો છે. એટલે કુલ મળીને પૈસા નથી પણ પ્રતિભાઓ છે, એને પણ ઉભરાવી જોઈએ એવો પણ એક એફર્ટ્સ એમાં હતો. એટલે આ સંમેલનથી એવું પાસ કરવામાં કેટલું થઈ શક્યું છે તો હવે પરિણામો આવશે એટલે ખબર પડશે, પણ ભીખુભાઈ ને એની સાથે જે ટીમ કામ કરે છે, એટલે સાધારણ રીતે શું હોય, કાર્યક્રમ કરવો હોય એટલે ખર્ચનો સવાલ આવતો હોય છે, એટલે પૈસા આપી શકે એવા લોકોને ક્યાંક ને ક્યાંક સાથે રાખતા હોય છે, રખાતા હોય છે, પછી આ બધા લોકોને જોડતું છે, એટલે ક્યાંક કડવા પાટીદારના આગેવાનો છે, ક્યાંક લેવા પાટીદારના આગેવાનો છે,
આ બધું થતું હોય છે, પણ કુલ મળીને એમનો જે હેતુ છે એ આમાંથી પાટીદાર સમાજ છે, મૂળ એને જે પરિશ્રમ કરવો, સમાજમાં સારા ઉદાહરણો મૂકવા, અને બધી કોમ્યુનિટી સાધારણ રીતે શું હોય છે કે પાટીદારમાં વિશ્વાસ કરે છે એવી એક માન્યતા પણ છે, અને પાટીદારો તો એવું માને જ છે. આજે જે વખતે ચર્ચા થતી છે એમાં, એટલે સમાજનો જે સમાજ એટલે આ પાટીદારોનો તો સમુદાયો છે, સંપ્રદાયો હોય છે, એવી રીતે લગ્ન માટે અથવા તો વ્યવસાય માટે જે બને બધા સમુદાય હોય છે, પણ આપણે તો સમાજ શબ્દ વપરાવાનો ચાલુ થઈ ગયો છે. સમાજમાં બધા લોકો હોય છે, તો સમાજના બાકીના જે સમુદાયો છે એમનો વિશ્વાસ પાટીદારોમાં પહેલા ખૂબ હતો, કદાચ અત્યારે ઘટ્યો છે એ વિશ્વાસ ફરી સંપાદન થાય, આખા સમાજનું ફરી પાટીદારો નેતૃત્વ કરે તો પોઝિટિવ દિશામાં દેશની પ્રગતિ થાય, એક સંગઠિત અવસ્થામાં આવે, તો જે ખંડ ખંડ બધું થઈ રહ્યું છે. અને અત્યારે સમાજની નીડ પણ છે કે જેમ દીકરીઓની સંખ્યા ઘટતી જાય છે, એટલે પહેલા ગોળ હતા, હું નાનો હતો ત્યારે ગોળ બાર કોઈ જતું હતું અને નાત બાર મૂકતા હતા નાતે વગેરે, એમ કે પહેલા ગોળ ભેગા થયા, પછી છેલ્લે કડવા લેવા નાકરાણી સાહેબ વગેરે જે એફર્ટ્સ કર્યા હતા એના પરિણામો ધીમે ધીમે દેખાતા હોય છે, એટલે કડવા પાટીદારોમાં લેવું દેવું આ બધું ચાલુ થયું છે. એટલે ધીમે ધીમે એક જેને કહેવાય ને કે જે વિભાજિત અવસ્થામાં હતા એવા લોકોને એક સંગઠિત અવસ્થામાં લાવવાનો એક એફર્ટ થયો છે, પોઝિટિવ પ્રયત્ન કરે છે એવું દેખાય છે, એટલે આ કાર્યક્રમમાં એવું એમને કરવાનો પ્રયત્ન કર્યો છે એવું પણ દેખાય છે. અચ્છા સોનલબેન, આપ પડકારો માનો છો સમાજ સામે? કારણ કે આ સ્ટેજ ઉપરથી વારંવાર એ વાત થઈ છે કે અમુક પડકારો છે જેમને ફેસ કરવા અથવા તો તેમનો ઉકેલ લાવવો એ જરૂરી છે. આપ માનો છો કે સમાજ સામે પડકારો છે, થોડો સુધારની જરૂર છે, સમય સાથે બદલાવાની જરૂર છે? 100% નિશ્ચિત કદાચ હું એવું માનીશ કે જેમ વાત કરી મણિકાકાએ, હું એમ કહીશ કે એમને જે વાત કરી કે કદાચ જે માપદંડો બદલાયા છે, પરંતુ જે ભીખુભાઈની વાત કરી છે કે જે ભીખુભાઈ જે લવકુશ પાટીદાર કે પાટીદાર સમાજનું જે સંગઠન ચલાવી રહ્યા છે એમની, મારી પોતાની વાત કરીએ તો હું પોતે બ્રાહ્મણ છું અને પટેલ પાટીદાર સમાજની વહુ છું, છતાં પણ મેં મારી પ્રતિભાને જોઈને એમને મને લીગલમાં લીધી છે, ના ક્યારે પણ એટલે એવો ચાન્સ આપ્યો છે અને હંમેશા એવો પ્રયત્ન કર્યો છે કે પાટીદારની જે બેન દીકરીઓ છે એમને ક્યારે કોર્ટમાં ના જવું પડે, સંગઠિત થઈને ચાલવું પડે, બધા સાથે મળીને ચાહે કૌટુંબિક ભાવના ટકી રહે, એટલે કેવી ભાવના છે બધાની. અને પડકારો છે જે પ્રમાણે આજના વક્તવ્યમાં પુરુષોત્તમ રૂપાલા સાહેબે પણ કીધું કે જે બદીઓ છે કે કદાચ આપણે આપણા છોકરાઓ કદાચ એવું કહી શકાય કે ઇંગ્લિશ બોલે તો આપણે હરખાઈએ છીએ કે આપણા છોકરા ગુજરાતી નથી બોલતા, ખાસ કરીને જે દીકરીઓ લાવવાની વાત છે, ખાસ કરીને સૌથી મોટો પ્રશ્ન જે નિશ્ચિત અગર બીંગ એ સોશિયલ એક્ટિવિસ્ટ કહીશ કે બેટી બચાવો બેટી વધાવવાની વાત છે, તો આપણે પટેલોની અંદર જે દીકરાઓનું મહત્વ છે દીકરીઓનું મહત્વ વધે એના માટે જે જે વડીલો છે એ બધા જ વડીલો બહાર આવ્યા છે, તે બધે પોતે પોતપોતાની રીતે કાર્ય કરી રહ્યા છે, કારણ કે ખાસ કરીને લગ્ન કરાવવા હોય ત્યારે અગર જોઈએ જઈએ તો જે પટેલમાં દીકરાઓની જે સંખ્યા છે એની સરખામણી દીકરીઓની સંખ્યા નથી, અને એના કારણે બહારની સમાજમાંથી દીકરીઓ લાવી પડતી હોય છે, અને એ જે પ્રોબ્લેમ છે અત્યારે ગ્લોબલાઇઝેશનનો જમાનો છે, આપણે નથી માનતા નિશ્ચિત કે દરેક જગ્યાએ દરેક જેનું મન ઈચ્છે ત્યાં લગ્ન થઈ શકે, પરંતુ પર્ટિક્યુલર સમાજમાં એકલા દીકરાઓનું જન્મવું અને દીકરીઓનું ન જન્મવું એ પણ એક ચિંતાનો વિષય છે, કારણ કે બધાએ દીકરાઓની ખાસ કરીને જે પાટીદાર લવકુશ સંમેલન કરવામાં આવ્યું એમાં મહિલા પાંખ પણ છે, જેમાં જિગીશાબેન છે, પહેલા કલાબેન સ્વર્ગસ્થ સંભાળતા હતા, ત્યારબાદ એક સારસ્વત ફાઉન્ડેશન પણ છે જેમાં રમેશભાઈ પટેલ કરીને છે, રમેશભાઈ એમ અમીન પણ છે, અને નિશ્ચિત એ લોકોએ આજે કોચિંગ ક્લાસનું પણ પ્રયત્ન કર્યો છે, અને હંમેશા નિશ્ચિત કદાચ નવાઈ લાગશે, હું પોતે બ્રાહ્મણ છું પણ એમ કહીશ કે પાટીદાર સમાજ એટલું ફાઇનાન્શિયલ રીતે એટલા મજબૂત હોય છે કે ગમે તેટલા મોટા કાર્યક્રમો કરવા હોય બધા સાથે મળીને આવે છે, અને હું એવું માનું છું કે સૌથી વધારે પૈસાની સાથે સાથે સૌ સેન્સિટાઈઝ પણ છે, અને અગર આપણે વાત કરીએ પાછા બ્રહ્મ સમાજમાં હતા, હું પોતે પણ ત્યાં સ્પીકર તરીકે ત્યાં હાજર હતી, કે જે બી ટુ બી સબમિટ થતા હોય છે એવી રીતના અહીંયા પણ એકબીજાને સપોર્ટ કરવો, ધંધામાં સપોર્ટ કરવો સાથે મળીને, અને જે આજે વાત કરી તો એવું માનીએ કે જેમ વાત કરી કે વિરોધ પક્ષના નેતા પણ હાજર હતા, પરંતુ એક મંચ ઉપર કોઈ પણ સમાજના લોકો નિશ્ચિત આવીને એકતાની વાત કરે છે તો એ કોઈ પણ સમાજ માટે એ સારી જ વાત છે, એને એક્સેપ્ટ કરવી જ રહી, આપણે એને રાજકીય લાભ લેવા માટે સ્ટેજનો ઉપયોગ કર્યો એવું મારું માનવું નથી, કારણ કે દરેક જગ્યા ઉપર દરેક સમાજમાંથી કોક ને કોક તો એવું હશે કે જે આગળ ગયું હશે, અને આપણે સમાજમાંથી કોઈ અગર પોલિટિકલી આગળ ગયું હોય અને આપણે એમને નહીં વધાવીએ તો કોણ વધાવશે, અને એમને અગર મંચસ્થ બેસાડ્યા. હા, બૌદ્ધિક જીવીની વાત કરીએ, આજે પણ ગુણવંતભાઈ શાહનું ત્યાં આગળ પ્રવચન હતું, એ પોતે પટેલ નતા છતાં પણ એમને બુદ્ધિજીવી હતા, એમને અચ્છા પટેલ છે, શાહ સરનેમ લગાવે છે, પણ છતાં પણ એમની બુદ્ધિજીવી હતા અને એમનું સારું એવું લાંબુ એવું વક્તવ્ય હતું અને એમને બધાને સાંભળ્યા. હું મારી પોતાની વાત કરું તો મને પોતાને પણ
એવું નથી કે મુરલીબેન એન્કરિંગ કરે છે કે બેન મા દીકરી સંમેલન કરે છે, મારું પોતાનું પણ લાસ્ટ ટાઈમે એમને લિટરલી, હું સોશિયલ એક્ટિવિસ્ટ છું તો મારે મને પોતાને પણ આખું વક્તવ્ય આપવાનો મોકો આપ્યો હતો. એટલે જે ભીખુભાઈની દ્રષ્ટિ છે કે જે નરેડી કાકા છે કે જે બધા ભેગા થઈને જે કાર્યક્રમ કર્યો છે, હું તો એવું માનું છું કે મને એમને મળવાનો મોકો મળ્યો કે આટલું સરસ એમને વર્ષોથી આટલું સરસ કામ કર્યું છે. પરંતુ આ સંગઠન પાટીદાર એકતા ઉપર કદાચ નિશ્ચિત એક વાત કરી પોલિટિકલી, તો પોલિટિકલી લોકો જે પણ પક્ષો હશે, ચાહે કોંગ્રેસ હશે કે બીજેપી હશે, એ બધા જ લોકો પાટીદાર શું ઈચ્છે છે, પાટીદારનું શું વિચારવું છે, એના ઉપર હંમેશા મીટ હોય છે. એટલે આ જે સંસ્થા છે કે પાટીદારો છે એ ખૂબ જ મજબૂત છે એવું મારું માનવું છે. ઓકે, એચ એસ પટેલ જોડાયા છે, પૂર્વ આઈએએસ અધિકારી છે આપણી સાથે વડોદરાથી. પટેલ સાહેબ, આપનું શું માનવું છે આજના કાર્યક્રમ વિશે? હું પહેલા સવાલ પૂછી રહ્યો છું અને એક બાદ એક મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીશું, પરંતુ આજે એક કાર્યક્રમ થયો એમાં રાજકીય નેતાઓએ ભાષણ આપ્યા અને અનેક બાબતોને ટાંકી છે અને એક પડકારોની વાત સામે આવી છે કે સમાજ સામે પડકારો છે, તો આપનું શું માનવું છે, શું હકીકતમાં સમાજ સામે પડકારો છે, તો આપ કઈ રીતે જુઓ છો તેને? આજના અમદાવાદ ખાતે યોજાયેલ લવકુશ સંમેલનમાં જે રાજકીય નેતાઓ અથવા રાજસ્વી મહાનુભાવો જે ઉપસ્થિત રહ્યા હતા, હવે એને છે ને કોઈ દિવસ એબ્સોલ્યુટલી રાજકીય ટર્મ્સમાં જોવું ન જોઈએ. ખરેખર તો જે પણ ઉચ્ચારણો થયા હોય એ બેઝિકલી સમાજના ઉત્થાન માટે, સમાજના આગળ લઈ જવા માટે હોય. એટલે હું બહુ સ્પષ્ટ માનું છું કે આપણે સીમિત સ્વરૂપે ન લેવા જોઈએ. જેમ કહેવાયું છે એ પ્રમાણે કે પાટીદાર સમાજ પોતે એક સન ઓફ સોઇલથી આગળ વધીને દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે, પણ જે ચેલેન્જીસ છે એ ચેલેન્જીસ, જે હું કલેક્ટર રાજકોટ હતો ત્યારે મને ખબર છે કે ઉપલેટા અને ધોરાજી જેવામાં કે ઇવન આપણા ઊંઝામાં જે દીકરીનું જે પ્રમાણ હતું, જે ગર્લ્સનું, એ તે વખતે 656-700 જેટલું હતું. એટલે પાટીદાર માટે જે બેઝિકલી જે સોશિયલ કમ્પોઝિશન જે છે, આજે દીકરી પાટીદારને અન્ય કાસ્ટમાંથી લાવવી પડે અને બીજી જગ્યાએથી મેરેજ સંમેલનો યોજીને લાવવા પડે, એ ખરેખર એ દુઃખદ બીના એટલા માટે કહી શકાય કે એ તો જવા દો કે અત્યારે માનો કે અત્યારના પ્રોગ્રેસિવ જમાનામાં કાસ્ટનું બેરિયર્સ ન પણ ગણવામાં આવે તો પણ ઓવરઓલ જે ગર્લ્સનું જે પ્રમાણ જે છે એ હું સ્પષ્ટ કહી શકું કે બીજી જ્ઞાતિ કરતાથી પાટીદારમાં ઓછું છે. એ પહેલી મોટી ચેલેન્જ છે, કેમ કે અલ્ટિમેટલી પાટીદારનું કેરેક્ટરિસ્ટિક જે છે એ જીનેટિકલ કેરેક્ટરિસ્ટિક છે, અને એ કેરેક્ટરિસ્ટિકને ઇવન મેન્ટેન કરવા માટે, કલ્ચર પણ મેન્ટેન કરવા માટે ઇટ ઇઝ વેરી મચ રિક્વાયર્ડ. સેકન્ડલી, પાટીદારોએ જે પ્રગતિ કરી છે એ પ્રગતિની સાથે જે વાઇસીસ આવ્યા છે એ વાઇસીસમાં ડેફિનેટલી સમાજે અત્યારે એક અંતર્દર્શન કરવાની જરૂર છે, કેમ કે પ્રગતિની સાથે જે વાઇસીસ આવે તો પાટીદાર તો બેઝિકલી એની જનરોસિટી છે, હાર્ડવર્કિંગ છે, એન્ટરપ્રેન્યુરશિપ છે, એ જે જે ઘણા બધા સક્સેસ સ્ટોરી જે છે કે એક આ સમાજ બેઝિકલી સ્ટ્રગલ કરીને આગળ આવ્યો છે, કેમ કે બેઝિકલી એ જમીન સાથે જોડાયેલો એક વર્ગ છે, દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે, પણ એ પ્રગતિને સસ્ટેન કરવી પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે આજે ત્રીજી જનરેશન, આજે એક સુરતનો જ દાખલો લઈએ તો સૌરાષ્ટ્રમાંથી જે માઇગ્રેશન થઈને જે સુરતમાં મેજોરિટી પાટીદારો વસ્યા છે એ પાટીદારોએ એક સંઘર્ષ કરીને પોતાનું ડેવલપમેન્ટ કર્યું છે, પણ અત્યારે જો આપણે જોઈએ તો એની જે ત્રીજી જનરેશન જે છે એ અત્યારે સૌરાષ્ટ્રમાં જવા તૈયાર નથી. એ જ જનરેશન જે વરાછા રોડ કે એના ઉપરથી જે સંઘર્ષ કરીને ડેવલપમેન્ટ કર્યું છે એ ત્રીજી જનરેશન, એ અત્યારે એવો પ્રશ્ન છે કે એનો રૂટ્સની ખબર નથી. એટલે કહેવાનો મતલબ એ છે કે પાટીદારો માટે જે હું ચેલેન્જીસ જે જોઉં છું એ પાટીદારોનું કેરેક્ટરિસ્ટિક, એની ક્વોલિટીઝ, એનું હાર્ડવર્કિંગનેસ, એની જનરોસિટી, એની પ્રોગ્રેસિવનેસ, એ સસ્ટેન થાય એ સમાજના સૌ આગેવાનો માટે. એકતાનો મુદ્દો તો છે જ, પણ એકતાનો મુદ્દો કંઈક અધરવાઇઝ રીતે જોવામાં આવે છે, એને પણ એ રીતે જોવો ના જોઈએ. ઓકે, અરવિંદભાઈ, આપ આજના કાર્યક્રમમાં જે રીતે પટેલ સાહેબ જણાવી રહ્યા હતા કે આમ તો પડકારો, ચેલેન્જીસ કોઈ પણ સમાજ હોય એની સામે પડકારો અને સમાજ સમયની સાથે આવતા રહે છે,
આજના કાર્યક્રમમાં જે ખાસ એક મુખ્ય મુદ્દો એ રહ્યો કે જે પાટીદાર સમાજની એકતા છે એ જળવાવી જરૂરી છે, એક સાથે મળીએ. પરેશ ધાનાણીએ એવું કીધું કે બાણ ભલે અલગ હોય પરંતુ નિશાન એક હોવું જોઈએ. તો આપ કઈ રીતે જુઓ છો આ બધી બાબતોને અરવિંદભાઈ? દરેક જગ્યાએ કહેવત છે કે યુનિયન ઇઝ સ્ટ્રેન્થ, અને એમ પણ કહેવાનું છે સંઘે શક્તિ કલિશ્યતા. એટલે એકતા જ્યાં હોય ત્યાં ઉત્કર્ષ 100% નિશ્ચિત હોય છે. પણ એ એકતા અનેક અન્ય સમાજ માટે ખતરારૂપ પણ ન હોવી જોઈએ, પણ એ એકતા અન્ય સમાજને માટે પ્રેરણાદાયક હોવી જોઈએ. પાટીદાર સમાજ આ દેશની અંદર આઝાદી પહેલાથી લઈ અત્યાર સુધીની અંદર આ દેશના અન્ય સમાજોને તમામ ક્ષેત્રે પ્રેરણા પૂરી પાડી છે. પછી એ વિદ્યાર્થીઓની વાત હોય, ધંધાની વાત હોય, નોકરીની વાત હોય, કે સામાજિક રીત રિવાજની વાત હોય, કે સમૂહ લગ્ન હોય, કે બેટી બચાવ હોય, હર હંમેશને માટે પાટીદાર સમાજ રાષ્ટ્રના અન્ય સમાજને પ્રેરણા પૂરો પાડનારો સમાજ છે. અને આવા એકતા સંમેલનો બહુ જરૂરી હોય છે. આવા એકતા સંમેલનની અંદર જ્યારે યુવા વર્ગ, માતાઓ બહેનો અને રાજકીય તેમજ બધા મારા વડીલ મિત્રોએ કીધું એમ જે તેજસ્વીતાથી ભરેલા છે, ગુણવંત શાહ જેવું વ્યક્તિત્વ જે સ્ટેજ ઉપર ઉપસ્થિત હોય, ત્યારે HS પટેલ સાહેબે જે કીધું એ વસ્તુને મારું સમર્થન છે. અને આ સમાજના યુવાનોને એ ઇતિહાસનું જ્ઞાન આપવાની જરૂર છે કે આ સમાજના પૂર્વજો પરિશ્રમની પરાકાષ્ઠાનું સર્જન કરી આ સમાજને ઉત્કર્ષની ઊંચાઈએ જે પહોંચાડ્યો છે, આ સમાજને ગ્લોબલ પોઝિશનની અંદર જે પહોંચાડ્યો છે, અત્ર તત્ર સર્વત્ર સમગ્ર વિશ્વમાં ક્યાંય પણ જશો તો પાટીદાર સમાજનું આપ નોંધ લઈ શકશો. અને તમામ સારા ક્ષેત્રોની અંદર અગ્રક્રમમાં આગળ છે. અને તમામ અન્ય સમાજની સાથે આત્મીયતા સાથે, સંવેદિતા સાથે, પોતાને નહીં બીજાને આપવાની ભાવના સાથે આ સમાજનું સર્જન થયું છે, એકતા થયું છે. ત્યારે આવનારી પેઢી આવા અનેક સદગુણોથી સભરીએ. શિક્ષણનો વ્યાપ વધ્યો છે, 21મી સદીમાં આપણે આગળ વધી રહ્યા છીએ. ત્યારે સમૃદ્ધિની સાથે સાથે સંસ્કારિતા, વ્યસનમુક્ત સમાજના યુવાનો, રાષ્ટ્ર ગૌરવ લઈ શકે એવા પાટીદાર સમાજના યુવાનો, તમામ ક્ષેત્રે બુદ્ધિ પ્રતિભા સંપન્ન, પોતાની આત્મવિશ્વાસથી સમાજને રાષ્ટ્રનું એક ચિહ્ન બનાવી અને પોતાની જાતને પાટીદાર સમાજને આગળ ધરે એ જરૂરી હોય છે. અને આવા પાટીદાર સમાજના સ્નેહ મિલન દ્વારા, સંમેલન દ્વારા આવા સંદેશાઓ તમામ રાજકીય તમામ ક્ષેત્રના લોકો પૂરા પાડે. ડોક્ટર જાગૃતિબેન આપણી સાથે જોડાયા છે. જાગૃતિબેન, એક સિમ્પલ સવાલ છે, આવા પ્રકારના એકતા સંમેલન અને આમ તો સમાજમાં આવા પ્રકારના સંમેલન થતા હોય છે, પરંતુ આનું નિષ્કર્ષ કઈ રીતે પહોંચી શકાય અથવા તો આનું પરિણામ કઈ રીતે આપણે મળી શકે, અને શું આટલું જરૂરી છે કે એકતા માટે આવા કાર્યક્રમ એક મહત્વની કડી સાબિત થતા હોય છે? જી નિશ્ચિતભાઈ, આજે જે લવકુશ સંમેલનની વાત થઈ અને એની સાથે સાથે આ છેલ્લા એક મહિનામાં પાટીદાર સમાજની અગ્રગણ્ય સંસ્થાની હું સાક્ષી છું. ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાને લક્ષચંડી મહાયજ્ઞ કર્યો, સાથે સરદાર ધામે હમણાં 3-4-5 જાન્યુઆરી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ કરી. તો તમારા ધ્યાનમાં પણ હશે કે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ કરી ત્યારે લગભગ 10-15% હિસ્સો અન્ય કોમ્યુનિટી માટે ખુલ્લો મૂક્યો છે. એ રીતે પાટીદાર સમાજ આવા કાર્યક્રમો કરે છે ત્યારે હંમેશા સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનો વિચાર કરે છે. બીજી એક વસ્તુ છે, લક્ષચંડી મહાયજ્ઞની પણ સાક્ષી છું કે ત્યાં આજે ન્યૂઝપેપરમાં એમાં લખાય કે આટલાનું દાન આવ્યું, આટલું ભંડોળ ભેગું થયું, પણ એ ભંડોળ જે વપરાય છે એ પણ છાપવું જોઈએ કે ભંડોળમાં આજે વાલ્મીકી સમાજના સમૂહ લગ્ન પણ ઊંઝા માતાજી સંસ્થાન કરે છે, 60,000 એને એક્ઝેક્ટ ફિગર યાદ નથી, પરંતુ કરોડો રૂપિયાની રકમ એ આજે શિક્ષણ નિધિમાં વપરાય છે, વિકલાંગ સહાયમાં વપરાય છે, મોટી બીમારીમાં વપરાય છે, હા, પાણી માટે થઈને. એટલે કહેવાનો અર્થ મારો નિશ્ચિતભાઈ એ છે કે આજે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ જ્યારે 2018માં થઈ ત્યારે એક જ કોમ્યુનિટીએ કરેલી આ પ્રથમ ઘટના હતી, આજે બીજા અન્ય સમાજ માટે પ્રેરણારૂપ બની. ત્યારબાદ બ્રહ્મ સમાજ, ઠાકોર સમાજ, દરેક આજે ક્ષત્રિય સમાજ આ વસ્તુને એક પ્રેરણા રૂપે લઈ રહ્યો છે. અને સૌથી મહત્વની વાત, જ્યારે સાહેબે આગળ કીધું
તો થોડી કે બાબતમાં કે ભાઈ પૈસા આપે એનું જ મહત્વ. તો હું એવું કહીશ કે આ જે સંસ્થા લવકુશ પાટીદાર સંસ્થાએ આના પહેલા એક આખું ભાવાત્મક મહિલા સંમેલન ગયા વર્ષે જ કર્યું જાન્યુઆરીમાં 19 તારીખે, ત્યારે મને પણ એક પાટીદાર રત્ન મહિલા એક મારી મા દીકરી સંમેલનની પ્રવૃત્તિ માટે, મેં એક પૈસાનું દાન નથી આપ્યું, પણ છતાંય એ સંસ્થાએ આજે મારી પ્રવૃત્તિનું જે સમાજ ઉત્થાનનું મહિલાઓ માટે જે કાર્ય કરું છું એના માટે સમાજે મને એ સંસ્થાએ મને બિરદાવી. આજે એ લવકુશ જે ભીખુ દાદા છે એ લોકોએ આજે ડોક્ટર સંમેલન ચાલે છે, સારસ્વત જે જિગીષાબેનની વાત કરી, પહેલા કલાબેન અમીન હતા, તમે એમની નાની નાની પ્રવૃત્તિ જુઓ ને તો એમાં ફક્ત પાટીદાર મહિલાઓ નથી, બધા જ લોકો જોડાયેલા છે. અને આજે હું એવું કહું છું કે આજે એક નોંધ લેવી જોઈએ કે આજે સરદારધામનું વડોદરાની અંદર પણ એક મોટું ભૂમિપૂજન થયું, તો એ પણ પાટીદાર સમાજનું એક આજે એવું કહેવાય કે એક મોટું ઇવેન્ટ આજે થઈ છે. સવાલ એ છે કે કાર્યક્રમ થઈ રહ્યા છે એમાં કોઈ ડાઉટ નથી કે કાર્યક્રમ નથી થતા, દાન નથી આપતું, અને પટેલ સમાજમાં હંમેશાથી જોયું છે ને એની નોંધ પણ લેવાની છે, એટલે કોઈ નવી બાબત પણ પટેલ સમાજ પાટીદાર સમાજ માટે આઈ થિંક નહીં હોય કે આટલું મોટું દાન આવ્યું અથવા તો આટલા કાર્ય થયા, અન્ય સમાજ માટે કામ કર્યા, એ તો બધું થઈ જ રહ્યું છે. મારો તો એક સિમ્પલ સવાલ એ થઈ રહ્યો છે નાકરાણી સાહેબ ભીમજીભાઈ, કે આવા પ્રકારની સલાહ અથવા તો આવા પ્રકારના નેતાઓના ઇન્ટરફિયરન્સ, આમ તો મણિકાકાએ કીધું કે નેતાઓનું ઇન્ટરફિયરન્સ આજકાલ સામાન્ય છે, તમામ ક્ષેત્રમાં છે, પરંતુ શું એ યુનિટી માટે અથવા તો એક કરવા માટે કામ લાગશે ખરી? કારણ કે 40 વર્ષથી તો આપ મહેનત કરી રહ્યા છો અને સલામ છે કે આપ સમાજ માટે આટલી બધી મહેનત કરી રહ્યા છો, પરંતુ આવા કાર્યક્રમથી, મારો સવાલ તો એટલો સિમ્પલ છે કે આવા કાર્યક્રમથી, નેતાઓની આવા સલાહથી શું એ પથ પર આપણે આગળ વધી રહ્યા છીએ એવું કહી શકાય? આઝાદી પહેલા અને આઝાદી પછીના 10-20 વર્ષ સુધી હું ગામડામાં જ જન્મ છું, મને 66 વર્ષ થયા, અને એ પછી પણ ગામડામાં હજી પણ જઈએ છીએ, આજે જમીન છે, બધું છે, અહીંયા બેઠેલા બધાને ખબર છે. મને તમે એમ કહો કે જ્યારે કોઈ રાજકીય પક્ષો નહોતા, આ બધી માથાકૂટ નહોતી, ત્યારે લેવા કડવાના કોઈ ભેદ નહોતા. બિલકુલ હશે, લેવા કડવા હતા, એ છે, આજે ગોળ પ્રથા છે, બધું જ છે. સૌરાષ્ટ્રના લેવા પટેલ કે કડવા પટેલમાં કોઈ ગોળ પ્રથા નથી, અહીંયા બધે ગોળ પ્રથા છે, પંચમહાલ થી માંડીને બધે. સવાલ એ છે કે તો પછી આ બરાબરની 60 મારી આવી કેવી રીતે? કડવા લેવાના ભેદ આવ્યા ક્યાંથી? બરાબર છે, બીજી જ્ઞાતિ સાથેના પણ જે પ્રશ્નો છે, અનામત આંદોલનમાં તમે જોયું, બીજા આંદોલનમાં જોયું, એની ચર્ચાઓ થાય છે, આ બધું થાય છે, તો એનો પાયો ક્યાં છે? પંચાયતી રાજમાં છે. ગામની ચૂંટણી આજે જોવો, ત્યાં બી તમે પરિસ્થિતિ માપો, આપણે બધાએ છે ને સ્ટેજ ઉપરથી બહુ સરસ રીતે વાતો કરીએ છીએ. ગામડામાં જાઓ, મેં કીધું કે 1.25 કિલોમીટરનો પ્રવાસ કર્યો, તો ગામડું જુઓ પહેલા, તમે ભોજથી માંડી અને સેજ નિઝર સુધી જાઓ, એના ગામડાઓમાં જાઓ, ત્યાં શું પ્રશ્નો છે? લેવા કડવાના પ્રશ્નો છે, દીકરા દીકરી વરાવવાના પ્રશ્નો છે, માત્ર બેટી બચાવવાની વાત અહીંયા એકલી મહત્વની નથી. દીકરા દીકરી વરાવવા બાબતે શું શું માન્યતાઓ છે? શું કામ આટલા બધા કાર્યક્રમો કર્યા બેટી બચાવવામાં, અને છતાં આ વર્ષના છેલ્લા આંકડા જોઈ લો તમે, શા માટે ડાઉન છે? કેમ છે? એટલે સમાજે કુરિવાત જાણવા પણ જરૂરી છે. તમારે સમાજને સાચી વાત, સાચી હકીકત જણાવો. પ્રગતિ કરી છે એમાં નો ડાઉટ 110%, કારણ કે ખેડૂતો એ તો આમ શું કહેવાય કે ધરતી ચીરી અને ગમે તેવી જમીનમાં ખેતી કરીને અને બીજી જ્ઞાતિને આપ્યું છે, પટેલોએ ક્યારેય લીધું નથી, આપવાની જ વાત છે. અનામત વખતે પણ હું એ સતત 1.5 વર્ષ એ જ કીધું કે આપવાની વાત છે, આમાં આપણે જોઈતું નથી અને આપણે બીજાનું આચકવું નથી, પણ જે અહીંયા સંત પરંપરા છે, અહીંયા કેળવણી ના ક્ષેત્રો મહત્વના ઉભા થયા છે, સહકારી ક્ષેત્રે પટેલો છે, આરોગ્ય ક્ષેત્રે છે, તમે જુઓ છેલ્લા 2 વર્ષમાં આરોગ્યની કેટલી મોટી સંસ્થાઓ પટેલોએ ઉભી કરી, અને ત્યાં કોઈ બીજી જ્ઞાતિને લાભ ન મળે એવી કોઈ મેટર નથી, બધાને માટે લાભની છે. સરદાર પટેલની વાત આવે તો આ ભાઈએ લગભગ 25 સરદાર કથાઓ કરી, પાટીદારની એક પણ સંસ્થાએ સરદાર કથા નથી કરી. બરાબર છે, આ તો કેવું છે, પેલું લાયન્સ ક્લબ જેવું છે, હું સારો તું સારો આપણે બંને સારા, એવી ઘટનાઓ ચાલે છે મોટા ભાગે. બાકી જેણે પાયાથી જેણે રૂરલમાં એટલે કે રૂટ લેવલે કામ કર્યું હોય તો રૂટ લેવલે જે પ્રશ્નો છે એને પહેલા જુઓ. અરવિંદભાઈ બેઠા છે રાજકોટમાં વર્ષો સુધી રહ્યા છે, કડવા લેવાની પરિસ્થિતિ શું છે? કેમ કોઈ સાચી વાત કરતું નથી? હું મેં મારો દીકરો છે એ 10 કરોડનો ખર્ચો કરીને પરણાયો હોય, અને પછી હું સમૂહ લગ્નમાં જઈને વાત કરું કે સમૂહ લગ્નથી શું ફાયદો થાય, બસ એવી જ વાત આ બધા સંમેલનોમાં થાય છે. આ નગ્ન સત્ય છે,
આની સાથે કોઈને સંમત થવું હોય તો થાય, ન થવું હોય તો મને કોઈ ફેર નહીં. અચ્છા, બાકી આ નગ્ન સત્ય છે. અચ્છા, એટલે અમુક પાયાના પ્રશ્નો પણ જાણવા, કોઈ પણ સમાજ જો આ પાટીદારની આપણે એટલા માટે ચર્ચા કરી રહ્યા છીએ, એક ન માત્ર રાજકીય રીતે પરંતુ સામાજિક ઉત્થાન માટે અને આ દેશના વિકાસ માટે પણ આ સમાજનું એક મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે અને એટલા માટે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપણે મણિકાકા પાસેથી એ પણ જાણવાનો પ્રયાસ કરીશું કે સરદાર પટેલ સરદાર કથાઓ કરે છે અને એની માટે અને ઇતિહાસના ખૂબ જાણકાર છે, એમની પાસેથી એ જાણવું છે કે સરદાર પટેલ ખુદ આ પાટીદાર સમાજ વિશે, પટેલ વિશે શું માનતા હતા. જાણીશું એક બ્રેક બાદ. વેલકમ બેક, આપણે મહામંથન આપ જોઈ રહ્યા છો અને આપણે ચર્ચા કરી રહ્યા છે પાટીદાર સમાજ સામે પડકાર શું શું છે. મણિભાઈ, બ્રેક પહેલા એક સવાલ હતો, સામાન્ય રીતે પાટીદાર સમાજની વાત આવે એટલે સરદાર પટેલને યાદ કરાય છે. આજકાલ ઘણા બધા આંદોલન થયા એમાં પણ સરદાર પટેલના નામથી આગળ રહીને આગળ વધ્યા, જેણે જેણે પણ જેવા પ્રકારના આંદોલન કર્યા, આપણે એમાં નથી જવું. પરંતુ આપ 20થી વધુ આપે સરદાર કથાઓ કરી છે અને સર આપ ઇતિહાસ વિશે પણ જાણો છો, આપની પાસેથી એ જાણવું છે કે સરદાર પટેલ ખુદ સમાજ વિશે શું માનતા હતા, ખુદ એ શું વાત કરતા હતા, એમનું શું માનવું હતું. હું તમારી વાત ઉપર આવું એ પહેલા જે ચર્ચા થઈ એની વિશે થોડીક વાત કરી લઉં. પહેલી વાત તો ચર્ચા લવકુ સંમેલન પર સીમિત થઈ, આમાં કોઈ ટીકા કરવાનો કે પ્રશ્ન નહોતો. ભીખાભાઈનો અને પાટીદાર મને ઉલ્લેખ કરો એ સારી પ્રવૃત્તિ, એટલે એની કોઈ ટીકા કરવાનો પ્રશ્ન નથી. પણ એ ભાવાત્મક એકતા કેટલી થઈ એ 40 વર્ષનો ભીમજીભાઈનો અનુભવ છે, આ સંમેલનની કેટલી અસર થાય છે. સેકન્ડ થિંગ કે મંગુભાઈ પટેલ જે ગુજરાત ઇતિહાસ પરિષદના અધ્યક્ષ હતા અને 85 વિદ્યાર્થીઓ તેમના પીએચડીના ગાઈડ હતા, એ માણસે મને જે કહ્યું એ હું તમને કહું. પાટીદારો વિશે કહ્યું, એમને એમ કહું કે આપણે હવે મંદિરો બાંધવાનું બંધ કરો. એમણે 16 ભાગવતમાં જયારે મંદિર બાંધવા ત્યારે એમને વિરોધ કરેલો અને પાટીદાર સમાજ લગભગ મંગુભાઈનું નામ દો એટલે એક કડક છાપ વાળો માણસ. એમ કહ્યું દાનની દિશા બદલો તમે, હવે પટેલો તમે જો અહીં શું થયું, આ બધા કડવા લેવા બોલતા નથી કોઈ. હું તમને કહું 4-5 લવકુશ પૂરતી ચર્ચા સીમિત થઈ માટે હું આ કહું છું તમને. અન્નપૂર્ણા ધામ અને ખોડલ ધામ શું છે અને ઉમિયાધામ અને સરદાર ધામ અને ઉમિયાધામ શું છે અને 16 ભાગવત અને 16 ઉમિયા અને ઊંઝા ઉમિયા શું છે. રીતસર ત્રણેય સંસ્થાઓ વધતા ઓછા પ્રમાણે કડવા લેવા વેચાય બી બરાબર છે, ખોટું કહું છું. ક્યાંય કોઈનું ડોનેશન લેવું હું દાખલો નથી આપતો, પણ અહીં આનું ડોનેશન નહીં લેવું, આનું આનું લેવું, આ લેવું, આવા બધા પ્રશ્નો પણ છે. મૂળ વાત જે મારી હતી ને, મંગુભાઈએ ઓથેન્ટિક ઇતિહાસ લખ્યો છે જે પીએચડીના વિદ્યાર્થીઓ કર્યો છે ને પાટીદારોનો ઇતિહાસ. હું સંમેલનની કે એવી ટીકા નથી કરતો, સંમેલનનો હેતુ સારો હશે ભાવનાત્મક, પણ એ લવકુશ શબ્દ સાથે પાટીદારોનો ઇતિહાસનો કોઈ લેવા દેવા નથી. એ મૂળ જે તમારી હમણાં લાઈન આવતી હતી કુર્મી પાટીદારો ત્યાંથી આવેલા કુર્મી ક્ષત્રિયોમાંથી પાટીદાર લેવા કરવા નહીં, પહેલાં તો પાટીદારની વાત આવે પછી. અને એ મૂળ સિંધ પ્રદેશમાંથી પંજાબમાં થઈને ગુજરાતમાં આવેલા, એટલે મૂળ બેઝિકલી આપણે ઇતિહાસના તત્વની વાત કરીએ તો સાચો ઇતિહાસ આ છે. હા, ભાવનાત્મક ભાવનાત્મક એકતા માટે આપણે લવકુશના નામનો ઉપયોગ કરીએ તો એમાં કશું ખોટું નથી, હું નથી હું ખોટું નથી માનતો, એ કરી શકાય. આપણે વાત કરી સરદારની જે છેલ્લી વાત કરીએ, સરદાર વલ્લભભાઈ આ મંગુભાઈ જે ઇતિહાસના ઓથેન્ટિક માણસે કહેલી વાત હું તમને કહું છું. મંગુભાઈએ મને એમ કહેલું કે સરદાર વલ્લભભાઈ પાટીદારોના કોઈ સંમેલનમાં ગયા નથી, આ ઓથેન્ટિક વાત કહું છું. હા, નરસિંહભાઈ પટેલ નામના પાટીદાર મેગેઝિનના એક તંત્રી હતા અને એ વલ્લભભાઈને એકવાર એમ કહેવા આવ્યા કે વલ્લભભાઈ આ એક સંમેલન છે સમાજ સુધારણાનું માટે તમે આવો. વલ્લભભાઈ એમ કહ્યું હું જ્ઞાતિના સંમેલનોમાં જતો નથી પણ કે આ સમાજ સુધારણાનું છે માટે તમે આવો. એટલે વલ્લભભાઈને કેટલાક સામાજિક કુરિવાજોની પૈઠણનો ચરોતરનો અને એ બધા રિવાજોની દેજની ને એની વાત કરે, પણ એમને ભાષણની શરૂઆત કરી ત્યારે એમને એમ કહ્યું કે હું અહીં પાટીદાર તરીકે નથી આવ્યો, હું અહીં ખેડૂત પુત્ર તરીકે આવ્યો છું. આ એક બીજી વાત, આપણે ત્યાં જે હરીફાઈ જે ચાલી છે કે દાખલા તરીકે કોઈ એક માતાજીનું સરદાર વલ્લભભાઈનું પુતળું એક સંસ્થાએ 50 ફૂટનું મૂક્યું તો બીજા એ માતાજીનું 8 ફૂટનું મૂક્યું. આમાં તો કંઈ ઉમિયા માતા હોય તો ઉમિયા માતા કે મારે એકલા પટેલોના નહીં, ઉમિયા માતા તો કોઈ પણ ગામના તમે મહાદેવમાં જાઓ તો મહાદેવજીના લિંક પાછળ ઉમિયા માતા હોય હોય ને હોય અને 18 વાણ ત્યાં દર્શન કરવા જાય. સરદાર વલ્લભભાઈ એ પણ કોઈ પટેલોના નથી. હું તમને વલ્લભભાઈના વ્યક્તિત્વ વિશે નહીં એક બે લીટીની વાત કરવા માંગુ છું. 28-8-38 કરાંચીમાં વલ્લભભાઈ એક ભાષણ કરેલું, એમાં કરાચીમાં વસતા પાટીદાર એમનું સન્માન રાખેલું, એ કરાચી કોંગ્રેસ અધિવેશનના અધ્યક્ષ હતા. હું નાત જાતના વાડાની બહાર નીકળી ગયેલો માણસ છું એટલે જ્ઞાતિના માણસ તરીકે તમે મારું સન્માન કરી શકો નહીં. મુલકના બંધન તોડવાની ખાતર જ્ઞાતિના બંધનોમાંથી આપણે બહાર નીકળી જવું જોઈએ. આ વલ્લભભાઈની આઈડિયોલોજી જેને આપણે બીજું
પોતાના ગામ કરમસદમાં વલ્લભભાઈનું સન્માન થયું 9/3/1942. એમાં વલ્લભભાઈનું ભાષણ લાંબા છે, હું 3 લીટી કહું છું. હું નાત જાત ભૂલી ગયેલો માણસ છું, આખું હિન્દુસ્તાન એ મારું ગામ છે, નોટ કરમસદ, આખું હિન્દુસ્તાન એ મારું ગામ છે. અને 18 વરણ એ મારા ભાઈ ભાંડુઓ છે, 18 વરણ એ મારા ભાઈ ભાંડુઓ છે. હું કરમસદ નો નહીં પણ આખા દેશનો છું. આપણે ઊંચ નીચની વાત ભૂલી, આપણે ઊંચ નીચ ના છીએ વાત રહેવા દો, એ આપણું મિથ્યાભિમાન આપણે છોડી દેવું જોઈએ. મિથ્યાભિમાન શબ્દ વાપરે છે. આપણે ઊંચા છીએ પટેલો, બ્રાહ્મણો ઊંચ, એવું નહીં, કોઈને બધા માટે જનરલ વાત કે મિથ્યાભિમાન આપણે છોડી દેવું જોઈએ. તો વલ્લભભાઈ નું અસલ વ્યક્તિત્વ જે આ હતું, આટલા ફૂટ નું મૂકો કે આટલા ફૂટ નું મૂકો, એ વાલ્મીકી સમાજમાં હમણાં જઈ આવ્યા. હું 26મી વાલ્મીકી સમાજમાં આ 3જી વખત જઈશ, વાલ્મીકી સમાજના હિન્દી સમાજમાં હું જાઉં છું. સવાલ આ છે, આપણે અત્યારે છે ને એના ખોટી વાત ઉપર જઈ રહ્યા છીએ. તમે એ વાત કરો કે પડકાર ઓછો છે, દોરા ધાગા મંદિરો, તમે જુઓ આજે પરિસ્થિતિ શું છે. અચ્છા, કેન્દ્રીય મંત્રી વાસુદેવભાઈ એક વાત કરી કે હું પણ છોડવું પડશે, એટલે આપ માનો છો, એટલે એણે એ ભાવાર્થમાં કીધું કે કદાચ આપણે પ્રગતિ કરી રહ્યા છીએ પણ પ્રગતિનો જે પ્રચાર છે એની દિશા થોડી બદલવાની જરૂર છે, એટલા માટે જો સમાજમાં એકતા સ્થાપવી હોય તો. આપ કઈ રીતે જોઈ રહ્યા છે? અને જે નાકરાણી સાહેબે કીધું એ વાત પણ નોંધવા જેવી છે કે મૂળ રૂટ બેઝિકમાં જે વાત છે એને ઉજાગર નહીં કરીએ ત્યાં સુધી કદાચ ગમે તેટલા ભાષણ હશે એનો કદાચ કોઈ અસર ઓછી પડશે એવું માનું છું આપ? ભાષણથી તો કશું થાય નહીં, પણ પોલિટિકલી જે ટ્રેન્ડ લેવાય છે ને, ઠાકોરો કાર્યક્રમ કરશે ને તો બધા રાજનેતાઓ જશે, પાટીદારો કરશે તો બધા જશે, અને મારા અને બધા ભેગા થઈને કાર્યક્રમ કરશે તો નહીં જાય, ભેગી થઈને કરશે તો નહીં જાય, નહીં આવે તો કોંગ્રેસ ભાજપ થશે. એટલે જે સ્ટેન્ડ લેવાય છે, એટલે ડિવાઈડ એન્ડ રૂલ જે અંગ્રેજોએ આ દેશને ગુલામ રાખવા કર્યું હતું, એ આ રાજનીતિએ જ્ઞાતિઓમાં, જાતિઓમાં, સમુદાયોમાં, સંપ્રદાયોમાં ભાગલા પાડવા માટે થઈને એમને પ્રોત્સાહિત કર્યા, એટલે આ બધી સમસ્યા ઊભી થઈ છે. એટલે હવે બીજું એવું થયું છે કે આ દેશની જે શાસન વ્યવસ્થાઓ છે એ ડિસ્ક્રિશનરી પાવર વાળી છે, મનસ્વી સત્તાધિકાર વાળી છે, એટલે એ જે નુકસાન કરે છે એની સ્પીડ એટલી બધી છે કે જે સમાજ સુધારવા જે નીકળ્યા છે નાકરાણી સાહેબ જેવા, એની સ્પીડ ને એટલો ફોર્સ દઈને દબાવી દે છે કે એના પરિણામો પણ જોવા આપણને ન મળે એવી સ્થિતિ પેદા થાય છે. એટલે મૂળ આપણને જે નડી રહ્યું છે ને, એ જે શાસન વ્યવસ્થાઓ દેશમાં જે મનસ્વી સત્તાધિકાર વાળી નખાઈ છે ને, એ લોકો જે ભાગલા પાડે છે એને રોકોના ભલે ભાષણો કરે, કદાચ એ પ્રમાણે ચાલે તો સારું છે, પણ જયારે મતનો એવો વિષય આવે છે અથવા તો લોકોને ડાયવર્ટ કરવાની વાત આવે છે ત્યારે, અને કડવા લેવા પેલા નહોતું, મને પણ ખબર છે કે આવો કોઈ વિષય જ નહોતા. નીતિનભાઈ ખુદ આજે 40-50 વર્ષ પહેલા આવી કોઈ ખબર જ નહીં, ખબર જ નહોતી કોઈને. પહેલી વાત તો જે પોલિટિશિયનો સ્ટેજ ઉપર જઈને ભાષણો કરે છે, જ્ઞાતિવાદ ઉભો કોણ કરે છે? ટિકિટોની પસંદગી માંડી છે પ્રધાનમંડળની પસંદગી સુધીમાં જ્ઞાતિવાદ કોણ કરે છે? પોલિટિકલ પાર્ટી કરે છે, જ્ઞાતિવાદને પોષવાનું કામ અને જન્મવા બધું કામ એ તો કર્યું. તું ક્યાંથી આવ્યું? અને ખુદ નાયબ મુખ્યમંત્રી પાછું એવું કે છે, સમસ્યા અહીંયાથી આવી કે 68માં પાર્ટીની હાઈકમાન્ડ ને ટિકિટ આપવાના અધિકાર આવ્યા એટલે આ બધું થયું છે. એટલે કુલ મળીને આ શાસન વ્યવસ્થાઓનો જે દોષ છે એની તરફ પણ ધ્યાન આપવાની જરૂર છે. એકલો આનો દોષ છે એવું નથી, પણ આ શાસન વ્યવસ્થાઓ જ આપના ભાગલા પાડી રહી છે. નહીતર મને ખબર છે કે એકબીજાના અંતરો હતા, પણ મારા મારી મમ્મી એટલે મારા બા એ અમારા ગામમાં હરિજન હતા, એની લાજ કાઢતા હતા, કાકા કહેતા હતા બધા. એટલે આખી જે એ પ્રકારના જે સંસ્કારો વગેરે હતા એને ફરી લાવવાની જરૂર છે. ફરી આવશે ને તો આ બધું નીકળી જશે, પણ હવે સ્પીડ પેલી બહુ વધારે છે. એટલે શાસન વ્યવસ્થાઓ જો બદલાય તો આ બધાના કામો છે એ દેખાય, ઉજાગર થાય. નાકરાણી સાહેબે રૂટ લેવલના મુદ્દાઓની વાત કરી અને સાથોસાથ વાસુદેવભાઈએ પણ એ વાત કરી કે જે વ્યવસ્થા છે એમાં પણ બદલાવની જરૂર છે. પોલિટિકલ ઇન્ટરફિયરન્સ એક સૌથી મોટો મુદ્દો રહ્યો છે. ખુદ નીતિનભાઈ પટેલ સાહેબ એવું કહે છે, નાયબ મુખ્યમંત્રી આપણા, કે પહેલા આવું નતું પરંતુ હવે આવું થઈ રહ્યું છે. અને બેઝ તો એ છે કે પોલિટિકલ પાવર લેવા માટે અથવા તો પોલિટિકલ
ફાયદા લેવા માટે, રાજકીય ફાયદા લેવા માટે ઘણું બધું થયું છે ને સૌ કોઈ જાણે છે. આપ શું કહેશો આ બાબતે? ભારત તો એટલું જ કહેવું છે કે જે સામાજિક સંસ્થાઓ છે એ સંસ્થાઓએ ખરેખર તો પોલિટિસાઇઝેશન થવા ના દેવું જોઈએ. ખરેખર જે પોલિટિસાઇઝેશન થાય છે એ પોલિટિશિયન તો નેચરલી એમને પોતાના પાર્ટી લેવલની ફેવર માટે ઓલવેઝ એ લોકો એન્ટાઇઝ કરતા હોય, પણ સામાજિક સંસ્થાઓના પોતાના બંધારણો અથવા પોતાની આઈડિયોલોજી એ બહુ ક્લિયર હોવી જોઈએ કે ત્યાં આગળ પોલિટિસાઇઝેશનને સ્થાન ન હોવું જોઈએ. કેમ કે પોલિટિક્સ તો એ વિષય જ એવો છે કે ટુ ગેઇન ધી બેનિફિટ ઇન ધેર ફેવર એ કોઈકને કોઈક રીતે ટેમ્પર્ડ કરવાના, પણ એનાથી કઈ રીતે પર રહી શકાય એ જ સૌથી અગત્યનું છે. માનો કે સરદારધામમાં અત્યારે હું સીઈઓ તરીકે સેવા આપું છું, તો એ સંસ્થામાં બહુ કોન્સ્ટિટ્યુશનમાં જ બહુ ક્લિયર છે કે કોઈ પણ રાજકીય નેતા ટ્રસ્ટી હોઈ શકે, પણ ધી મોમેન્ટ એ કોઈ રાજકીય પાર્ટીના કોઈ પ્રમુખ થાય, મંત્રીશ્રી થાય, તો એ ઓટોમેટિકલી સીઝ થઈ જાય છે હોદ્દા ઉપરથી સરદારધામના. એટલે કહેવાનો મતલબ એ છે કે પોલિટિશિયન્સ આર ઓલવેઝ ટ્રાય ટુ ગેટ ધેર ગેઇન ફ્રોમ ઓલ ધી સોશિયલ ઇન્સ્ટિટ્યુશન. સોશિયલ ઇન્સ્ટિટ્યુશને જે બેઝિકલી જે એનો મેઇન ઓબ્જેક્ટ જે છે એ ભાઈ શ્રી ભીમજીભાઈ એ જે કહે છે કે નિઝરથી માંડીને છેક કચ્છ સુધીની ટ્રાન્સફોર્મેશન યાત્રા કરી હતી, એક સારી વાત છે. અને એ જે કહે છે રૂટ લેવલના પ્રશ્નો, એ રૂટ લેવલના પ્રશ્નો આજે ઘણા બધા આગેવાનો કે ખેડૂતોએ પણ જે એક અપર લેવલમાં આવી ગયા છે એ છેવાડાના ઇશ્યુઝને કદાચ એડ્રેસ નહીં પણ થઈ શકતા હોય. માનો કે ખેડૂતોના અત્યારે પ્રશ્નો છે, તો ખેડૂતોના સંગઠનો સિવાયના આ એકેય સંગઠનો ખેડૂતોનો ઇશ્યુ લીધો નથી. આ તો એક વાત છે, બીકોઝ એ એક પ્રાઇમરીલી આ સમાજ જે છે એ એગ્રીકલ્ચર સેક્ટરમાં, એટલે કહેવાનો મતલબ એનું બહુ મોટું પ્રદાન છે. તો કહેવાનો મતલબ એ છે કે સોશિયલ સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓએ પોલિટિસાઇઝેશન થવા ન દેવું જોઈએ. ઓકે, એક બ્રેક માટે રોકાઈએ દર્શકો, અને બ્રેક બાદ આપણે ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા કરવાની બાકી છે. અને ખૂબ સારી વાત કીધી એચ એસ પટેલ સાહેબે કે ખેડૂતોનો મુદ્દો તો આમ પણ 6-8 મહિનાથી ખૂબ ગાજી રહ્યો છે આ રાજ્યમાં. અમુક ખેડૂતલક્ષી સંસ્થાઓ જે પાટીદાર સમાજની છે એમની સિવાય પણ જે બાકી સંસ્થાઓ છે એમને પણ આ મુદ્દો ઉઠાવવો જોઈએ. નથી ઉઠાવ્યો એનો કહેવા કરતા આ મુદ્દો ઉઠાવવો જોઈએ વધારે યોગ્ય રહેશે. બ્રેક માટે રોકાઈને બ્રેક બાદ આ ચર્ચા પર આપણે આગળ વધીશું. વેલકમ બેક. આપણે ચર્ચા કરી રહ્યા છે પાટી સમાજ સામેના પડકારો છે કે કેમ તેના વિશે. મહાનુભાવ આપણી સાથે જોડાયેલા છે. સોનલબેન, આપને પૂછવા માંગુ છું કે જે પ્રકારની સંસ્થાઓ, કોઈ પણ સમાજની સંસ્થાઓ હોય, એ સમાજમાં સંસ્થાઓના ટ્રસ્ટી મોટા ભાગે પોલિટિકલ બેકગ્રાઉન્ડવાળા હોય અથવા પ્યોર પોલિટિકલ પોલિટિશિયન હોય. અને બીજું એક ટ્રાન્સપરન્સી, આપણે ઓફ ધ બ્રેક પણ વાત કરી રહ્યા હતા, કેટલું જરૂરી છે અને એની ઇમ્પેક્ટ કેટલી પડી શકે છે? સોનલબેન, અગર નિશ્ચિત વાત કરીએ તો અગર પોલિટિકલ પાર્ટીના લોકો હોય છે, અગર નિશ્ચિત જોવા જઈએ કે જે સમાજમાંથી જે વ્યક્તિ આવ્યો એ પોતાના સમાજ માટે કંઈક ને કંઈક કરવા માંગતો હશે. જે પ્રમાણે આપણે આઈએસ સાહેબે કીધું કે ભાઈ અમે લોકો જે પોલિટિકલી જે હોદ્દેદાર હોય એને આપણે રાખતા નથી, એને સીઝ કરી દઈએ છીએ. પણ તકલીફ શું થાય છે નિશ્ચિત, કે પોતે પોતાના સમાજ માટે કંઈક કરવા ઈચ્છે છે, પરંતુ જેવો રાજકારણમાં માણસ પડે છે એવો એ જ સમાજનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરે છે. અને ફાયદો ઉઠાવવાની અંદર ક્યાંક ને ક્યાંક એ સમાજને ભૂલી જાય છે. અત્યાર સુધી કદાચ નિશ્ચિત એવું લાગતું હતું કે પાટીદાર એક છે અને એક જ હતા. કદાચ પહેલી વાર બીજા સમાજમાં જેમ જોવા મળતું હતું, ફર્સ્ટ ટાઈમ છેલ્લા કેટલાય સમયથી જોવા મળ્યું પાટીદાર સમાજ વહેંચાઈ રહ્યો છે, જે ભેગા થવાની બદલે વહેંચાઈ રહ્યો છે. ઈગોના ક્લેશ એમનામાં આવી ગયા છે, ઈગો આવી ગયો છે, આ અમે આટલું કરીએ, અમારી પાસે આટલો પૈસો છે. પાટીદાર સમાજ પહેલેથી જ સંપૂર્ણ રીતે ધનવાન છે, એમની પાસે ખૂબ જ ધનરાશિ રહેલી છે, પરંતુ જે પહેલા આવા પ્રશ્ન નતા, કોઈ બી પાટીદારનો ઇશ્યુ હોય તો બધા ભેગા થઈ જતા હતા. હવે ઈગો આવી ગયો, તમે આ સંભાળ કરો છો, તમે આ કરી રહ્યા છો, આના કારણે કેવું થાય છે કે સમાજ વહેંચાઈ રહ્યો છે. અને જે કહેવાતા જે વડવાઓ છે કે જે વડીલો છે એ પૂરતા પ્રયત્નો કરી રહ્યા છે કે પાટીદાર એક થાય. હું તો એવું કઈ જેવી રીતે વાત કરી કે લવકુશ નું આજે
હું હાજરી હતી દરેક જગ્યાએ. હું પોતે છું, દરેક સમાજની હું છું. હું પોતે હિન્દુ છું, મુસ્લિમ છું, દલિત છું, દરેક સમાજના ફંક્શનમાં હું હંમેશા હાજર હોઉં. પરંતુ નિશ્ચિત જે પ્રમાણેની અત્યારની પ્રથા જોવાઈ છે કે જેવી રીતે પોતે એમની હાજરી ન હોવી, આવા લોકોને ન હોવા, અથવા તો કોઈ ને કોઈ રીતે ઈગો ક્લેશ થાય છે, એ કદાચ પહેલા નતું જોવાતું, એ ખરેખર નિશ્ચિત દુઃખની વાત છે. અરવિંદભાઈ, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ટ્રાન્સપેરન્સી જરૂરી છે સામાજિક સંસ્થાઓમાં? કારણ કે એ સવાલ તો હંમેશા ઉઠે છે કે સામાજિક સંસ્થાઓ કામ તો કરે છે પરંતુ ખર્ચની ટ્રાન્સપરન્સી નથી, કાર્યની ટ્રાન્સપરન્સી નથી, અને કદાચ આ હશે તો લોકોમાં પણ એક ઈચ્છા જાગશે કે નહીં આપણે એમની સાથે જોડાઈએ. જ્યાં મેનેજમેન્ટની અંદર એથિકલ વેલ્યુઝ છે, નીતિમત્તાના ધોરણ જે મેનેજમેન્ટના બધા પ્રતિનિધિમાં ઊંચા હોય છે, ત્યાં ટ્રાન્સપરન્સી ઇઝ નોટ અ ક્વેશ્ચન. દે શો ઓફ ધ ઓડિટ ઓલ્સો, દે બુક્સ ઓફ એકાઉન્ટ ગેટ ઓડિટેડ ઓલ્સો. એટલે વી કેન નોટ જનરલાઇઝ દેટ ઓલ ઇન્સ્ટિટ્યુશન આર નોટ ટ્રાન્સપરન્ટ. હોય શકે તારે ક્યાંક અપવાદ પણ હોય. અને હું તો એટલું જ કહું કે પાટીદાર સમાજના બાલ્યાવસ્થા લઈને યુવાનોને એક જ આપણે બોધપાઠ કે શીખ આપવાની છે કે આ ભારતીય દેશની સંસ્કૃતિ વિવિધતામાં એકતાની સંસ્કૃતિ. આપણે આ દિવાળીને દિવસે પણ આપણે રંગોળીને એક કલર નથી પૂરતા, વિવિધતા સાથેના કલરની રંગોળી સુશોભિત લાગતી હોય. મહાસાગરની અંદર પણ અનેક નદીઓ જયારે ભળતી હોય છે, માફ કરશો, મહાસાગરનું વિશાળ સ્વરૂપ થતું હોય છે. અચ્છા જાગૃતિબેન, ટૂંકમાં આપ શું ઉકેલ જોઈ રહ્યા છો અહીંયા? આમ તો એની વાત કોઈ કરતો નથી. અચ્છા જાગૃતિબેન, હા જી, આપ ઉકેલમાં તો એવું છે કે દરેક સંસ્થાએ જેમ અત્યારે વાત બેને કીધી કે પાટીદાર સમાજ વિવિધ સંસ્થામાં વહેંચાઈ રહ્યો છે, ચોક્કસ એમાં હું સમર્થન આપું છું બેનની વાતને. અને આટલા કરોડનો પ્રોજેક્ટ છે, આટલા કરોડનો આ છે આ છે, એ વાતોની સાથે સાથે પાટીદાર સમાજ ખેતી સાથે સંકળાયેલો છે, તો આજે પાટીદાર સમાજના દરેક ફંક્શનોમાં એ પણ ચિંતા થવી જોઈએ કે પાપડીનો કોથળો જે પહેલા 80 કિલોનો હતો એ 60 કિલોનો કેમ થઈ ગયો, આજે એ કોથળો 800 રૂપિયા મળતો તો એ 2300 રૂપિયા કેમ થઈ ગયો. આ ચર્ચાના મુદ્દા જે દિવસે હશે એ દિવસે કદાચ પાટીદાર સમાજની સમસ્યાઓ થોડીક ઘટતી જશે એવું મને લાગે છે. ઓકે, ભીમજીભાઈ, અરવિંદભાઈ, મણિભાઈ, સોનલબેન, વાસુદેવભાઈ, જાગૃતિબેન અને એચએસ પટેલ સાહેબ, આપ તમામ અનુભવો અમારી સાથે ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, પાટીદાર સમાજ સામે કદાચ પડકારો હોઈ શકે પરંતુ જરૂર છે કે રૂટ લેવલ જે મુદ્દાઓ છે તેની વાત કરે સંસ્થાઓ, અને ખાસ રાજકારણીઓ. સંસ્થાઓ તો એમની રીતે પ્રયત્ન કરે છે પરંતુ જ્યાં રાજકારણ આવે છે તો પોતાના સ્વાર્થ હિત માટે એ સમાજને ભૂલતા જતા હોય છે, ને એવા અનેક ઉદાહરણો ભૂતકાળમાં આપણે જોયા છે. રાષ્ટ્ર નિર્માણની વાત કરે, સમાજને આગળ કઈ રીતે કુરવાજોમાંથી બહાર કાઢવો એની વાત કરે તો જ કદાચ શક્ય છે કે આ પડકારોને એ દૂર કરી શકાશે. મામંથનમાં અત્યારે બસ આટલું જ.